हुकुम। पाठ दस, अंदाजपत्र, जेनामां कालना तासनी अंदर आपणे अंदाजपत्र एटले शुं अने तेनी प्रस्तावनानो अभ्यास कर्यो हतो। आजना तासनी अंदर आपणे अंदाजपत्रनो अर्थ अने तेना प्रकारो शुं छे तेनो अभ्यास करशुं। अंदाजपत्रना उद्देश्यो जे मुद्दो छे तेनो अभ्यास आ तासनी अंदर करवामां नहीं आवे, कारण के तमारा 30% अभ्यासक्रम बाद करवामां आवेलो छे, तेनामां आ मुद्दानो समावेश थाय छे। सौ प्रथम जोईए आपणे अंदाजपत्रनो अर्थ। अंदाजपत्रनो अर्थ एवुं छे के सरकार द्वारा आवनारा नाणाकीय वर्ष माटे रजू करवामां आवनार खर्च अने आवकना अंदाजोना हिसाबपत्रने अंदाजपत्र कहेवामां आवे छे। सरकार द्वारा जे आवतो नाणाकीय वर्ष छे, एटले के हवे अत्यारे आपणे 2021 नाणाकीय वर्ष चालू छे, પણ આવતો નાણાકીય વર્ષ 2021 અને 22 હશે, તો આવતા વર્ષ માટે જે આવકનો અંદાજો કરવામાં આવે છે અને ખર્ચનો અંદાજો કરવામાં આવે છે એનો જે હિસાબ પત્ર બને છે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે, કે આટલી યોજનાઓ પૂર્ણ કરશું તો આટલો ખર્ચ આવશે અને આ જે આટલી વસ્તુઓ બાદ જે ઇન્કમ થશે એનો જે અંદાજો લાવવામાં આવે છે તેને અંદાજપત્ર કહે છે। આમ અંદાજપત્ર આવનારા વર્ષના આવક અને ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે। અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો, કેટલીક બાબત ફલિત થાય છે જે આ મુજબ છે। અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે, એટલે કે ખર્ચ કેટલું થશે અને આવક કેટલી થશે એનામાંથી અંદાજો કાઢીને આંકડા તૈયાર કરવામાં આવે છે, બજેટ તૈયાર કરવામાં આવે છે। બીજો મુદ્દો છે કે તે આવનારા નાણાકીય વર્ષના સંદર્ભે જ રજૂ થાય છે, એટલે કે આવનારો વર્ષ છે એના માટે જ તૈયાર કરવામાં આવે છે, માટે આ અંદાજો ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય। એટલે કે આવતો નાણાકીય વર્ષ છે એના માટે જ રજૂ કરવામાં આવતું હોવાથી આ અંદાજો છે એ ચોક્કસ સમયગાળા માટે છે, કે આવતા વર્ષ માટે જ છે, એના સિવાય કોઈ પણ વર્ષ માટે નથી, તો ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય છે। દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે, એટલે કે દરેક સરકાર, ગમે તે સરકાર છે, તેનો મુખ્ય હેતુ શું છે અંદાજપત્ર બનાવવાનો, તો દેશના આર્થિક વિકાસ, એટલે કે દેશનો આર્થિક વિકાસ અને તેની સાથે શું કરવાનું છે, તો પ્રજાનું કલ્યાણ કરવાનું છે। આર્થિક વિકાસ થશે તો પ્રજાનું કલ્યાણ થશે, આર્થિક વિકાસ સાથે જ પ્રજાનું કલ્યાણ છે એ સંકળાયેલો છે। ત્યારબાદ ચોથો મુદ્દો છે, દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં, અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં શું કરવાનું છે, તો લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે। અંદાજપત્ર ડાયરેક્ટલી અમલમાં મૂકી શકાતું નથી, તેને પહેલે તો મંજૂરી લેવી પડે છે, લોકસભા પછી વિધાનસભા અથવા તો સ્થાનિક જે સભા છે એની મંજૂરી લઈ તેનું પૂરેપૂરું છે એ વાંચન થશે અને ત્યારબાદ છે એના ઉપર સહી થશે અને અંદાજપત્ર છે એ તૈયાર થાય છે, જે આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ। પાંચમો મુદ્દો છે, અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે, કેમ કે આ ખર્ચા અને આવક સાથે સંકળાયેલું છે, એટલે તેને રજૂ કરવાનું કામ પણ કોણ કરે છે, તો નાણામંત્રી કરે છે। એટલે અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના જે નાણામંત્રી છે તે રજૂ કરે છે। ત્યારબાદ આપણે જોઈએ અંદાજપત્રના પ્રકાર। અંદાજપત્રના બે પ્રકાર છે, એક સમતોલ અંદાજપત્ર, બે અસમતોલ અંદાજપત્ર। અસમતોલ અંદાજપત્રમાં પણ બે પ્રકાર છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર। હિસાબી નિયમો મુજબ તો અંદાજપત્રો સમતોલ જ હોય છે,
तमाम अंदाजपत्र शू हो तो समतोल हो कारण के तेनी बन्ने बाजुए सरखु नाणाकीय मूल्य बतावाय छे, परंतु वास्तव में राज्यना अंदाजपत्रों समतोल अथवा असमतोल होय छे। पहलो प्रकार जोईए समतोल अंदाजपत्र। आवक अने खर्चना वास्तविक अंदाजों प्रमाणे समतोल अंदाजपत्र एटले एवं अंदाजपत्र ज्यां सरकारनो अंदाजित खर्च तेनी अंदाजित आवक जेटलो ज होय छे, एटले के जेटलो अंदाज करवामां आव्यो छे के आटलो खर्च होय छे एटलो एनो नक्की होय छे के अंदाजित आवक पण एटली ज हशे, एटले समतोल होय छे, जेटलो खर्च छे एटली ज एनी आवक पण थशे, एटले वास्तविक अंदाजो प्रमाणे समतोल अंदाजपत्र होय छे। आ आदर्श स्थिति ज्यां सरकारना खर्च अने आवकना अंदाजो सरखा होय। विकसता देशों माटे आवो अंदाजपत्र बिनव्यवहारू होय छे। विकसता देश एटले के जेनो विकास थई रह्यो छे एना माटे आ अंदाजपत्र व्यवहारू होतुं नथी, केम के नक्की ज नथी होतुं के भविष्यमां केटली जरूरियातो थशे, केटला खर्चा थशे, केटली बधी छे ए परिस्थितिओनो सामनो थाय छे, केटली के कुदरती परिस्थितिओनो सामनो थतो होवाथी खर्चा वधु थई जता होय छे, आवकमां घटाडो थतो होय छे। अत्यारनी ज परिस्थिति जोईए तो COVID-19 परिस्थितिना आधारे अत्यारे आवकमां घणो ज घटाडो थयो छे, एटले सरकारने अत्यारे कोई एटली इनकम नथी मळती, सरकार खोटमां छे। तो विकसता देशों माटे आ बधी बाबतो छे ए बिनव्यवहारू होय छे। જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી। ત્યારબાદનો મુદ્દો છે સમતોલ અંદાજપત્રના ફાયદા। આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા આ મુજબ છે। પહેલો મુદ્દો છે આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે। ખર્ચા અને આવક બંને સમતોલ હોવાથી આર્થિક સ્થિરતા છે તે જળવાઈ રહે છે, વધુ ખર્ચા અને વધુ જ આવક નથી થતી। બીજો મુદ્દો છે કે આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા ઘટાડે છે, એટલે કે આવક પણ સરખી થાય અને ખર્ચ સરખું થાય તે માટે સરકાર બિનજરૂરી ખર્ચા કરશે નહીં અને બિનજરૂરી વેરા પણ લગાડશે નહીં। ત્રીજો મુદ્દો છે પ્રજા પર બોજ વધતો નથી। બિનજરૂરી આવક જો સરકાર પાસે આવે તો પ્રજા ઉપર બોજ વધે છે, વેરા વધુ ભરવા પડે પ્રજાને તો પ્રજા ઉપર વધુ બોજ થાય છે, એના કારણે સમતોલ અંદાજપત્ર ફાયદાકારક છે। ત્યારબાદનો મુદ્દો છે સમતોલ અંદાજપત્રના ગેરફાયદા। પહેલો મુદ્દો જોઈએ તો સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે છે, એટલે કે સરકાર છે સમતોલ અંદાજપત્ર ટકાવી રાખવા માટે જરૂરી ખર્ચા ઘટાડે છે। હવે ખર્ચા ઘટાડી દે છે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર થાય છે, કેમ કે પ્રજાનું કલ્યાણ એ ખર્ચા કરવામાં આવે તેની સાથે સંકળાયેલું છે। અત્યારે કોઈ પણ જગ્યાએ રોડ બનાવવામાં આવેલ નથી અને તે રોડ તૂટેલો છે, જો રોડ ખર્ચાને ધ્યાનમાં રાખીને રોડ બનાવવામાં નહીં આવે તો એવું થશે કે પ્રજાને છે એ સારું એવું રોડ નહીં મળે, એના કારણે પ્રજાને છે ઘણી અસર થાય છે। ત્યારબાદનો મુદ્દો છે સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પણ પ્રજા ઉપર બોજ વધે છે, ખર્ચા ઘટાડવા માટે પ્રજા માટે કાંઈ કરશે નહીં તો પણ પ્રજાને અસર થાય છે, અને ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા માટે જો વેરા વધારશે તો પણ પ્રજા ઉપર બોજ આવશે, એટલે પ્રજાને જે વેરા છે વધુ ભરવા પડે છે,
तो ते आर्थिक विकास ने अवरोधरूप बने छे। प्रजा उपर वेरानो वधारो थशे तो प्रजानो विकास नहीं थाय अने एना कारणे आर्थिक विकास ने पण केटलुक अवरोधरूप थतुं होय छे। એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી, પરંતુ જે એમ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી, કેઇન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્ય એટલે કે સરકારે વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે। તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ અંદાજપત્ર એટલે શું, તેના કેટલાક ફાયદા અને ગેરફાયદા જે મુદ્દાનું આજે આપણે આજના તાસમાં અભ્યાસ કર્યું। અસમતોલ અંદાજપત્ર તેમાં ડિટેલ્સમાં બે એના પ્રકાર છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર, તેના ફાયદા અને ગેરફાયદા જેનો અભ્યાસ આપણે કાલના તાસની અંદર કરશું। આજના તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। અસલામ અલેકુમ।